બપોરના સમયે ભારે પવન સાથે વરસાદ અમરેલી શહેરમાં કાપકેલો હતો. આ સમયે પીજીવીસીએલનું તંત્ર ગોથે ચડી ગયેલું હતું અને એક વૃક્ષ ધરાશાયી થતા અનેક તાર એ નીચે પડી ગયેલા હતા. તારની સાથે જોડાયેલા થાંભલાઓ પણ નીચે પડેલા છે. તેને પરિણામે અમરેલી શહેરના 3 ફીડર કામ કરતા બંધ થઈ ગયેલા અને લગભગ અડધા કરતા વધારે અમરેલી શહેરમાં અંધાર પણ છવાઈ ગયેલો હતો. અમરેલી શહેરમાં બપોરે ભારે પવન સાથે વરસાદ આવતા એક ઝાડ પીજીવીસીએલના વાયર પર પડતા 3 થાંભલા પડી ગયેલા હતા. સમગ્ર વિસ્તારમાં વીજળી ગુલ થયેલી છે. પીજીવીસીએલની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગયેલી છે. વારંવાર લાઇટ જતા લોકો ત્રાહિમામ પોકારી ચૂકેલા છે. અમરેલી જિલ્લામાં ચોમાસાએ વહેલા દસ્તક દીધી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં છેલ્લા 4 દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે. અમરેલી શહેરમાં બપોરે ભારે પવન સાથે વરસાદ પડેલો છે ત્યારે લાઠી રોડ પર આવેલા શ્યામજી નગરમાં એક ઝાડ પીજીવીસીએલના વાયરો પર પડતા 3 થાંભલા તૂટી અને જમીનદોસ્ત થઈ ગયેલા હતા. એક સાથે 3 થાંભલા તૂટી પડતા સમગ્ર વિસ્તારમાં લાઇટ બંધ થઈ ગયેલી હતી અને હજુ જો ભારે પવન સાથે વરસાદ આવશે તો વધુ 3 થાંભલા વાંકા વળી ગયેલા છે, જે પડવાની તૈયારીમાં છે. આ બનાવ અંગે પીજીવીસીએલને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચવાની જાણ કરવામાં આવેલી હતી અને પડેલા ઝાડને કાપવાની શરૂઆત કરેલી હતી. સ્થાનિક રહેવાસીઓના કહેવા મુજબ આ વખતે પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી એક પણ વિસ્તારમાં કરવામાં આવેલી નથી. વારંવાર લાઇટ જવાથી લોકો ત્રાહિમામ પોકારી ગયેલા છે. આ લખાય છે ત્યારે સમી સાંજે અમરેલી શહેરમાં કુલ 12 ફીડરમાંથી 3 ફીડર બંધ રહેતા અમરેલી શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગયેલી છે. આમ હજુ ચોમાસું બેઠું જ નથી ત્યાં પીજીવીસીએલની કામગીરી અંગે લોકો અનેક પ્રશ્નો ઉઠાવી રહ્યા છે. હું સામજીનગરનો રહેવાસી. સામજીનગરની અંદર 10-12 થાંભલા એવા છે કે જે પડું થાય છે. પ્રી મોન્સૂન માટે જે કાર્યવાહી કરવી જોઈએ, જે કાર્યવાહી કરવામાં આવી નથી, જેને પરિણામે અત્યારે આજની તકે એક સામાન્ય પવનની અંદર 3 થાંભલા પડી ગયા છે. સામજીનગરની અંદર હજી 2 થાંભલા જે છે એ વાંકા ચૂકા જે છે કે ભવિષ્યની અંદર પડવાથી લોકોનું જીવનું જોખમ રહેલું છે. તદઉપરાંત સામજીનગરમાં 11 કેવી જાય છે કે જેના દ્વારા રસ્તો પણ બંધ થઈ ગયો છે અને 11 કેવીના તાર વાડે ઘડે એકબીજા સાથે અડથા શોર્ટ સર્કિટની સંભાવના રહેલી છે. તો પીજીવીસીએલને નમ્ર વિનંતી કે આ તબક્કે યથા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે, નહીં તો જે જીવનું જોખમ થશે એની માટે સંપૂર્ણ જવાબદારી પીજીવીસીએલની અને તેના ઇજનેરોની રહેશે. અમારા ખૂણા ઉપર જે થાંભલા 3 અત્યારે પડી ગયા છે અને જે અમારા ખૂણા ઉપર પડ્યો છે તો દિવાલે ઓલી થઈ છે, પતરું લૂંટ્યું છે અને આ રીતના અમે અમારા છોકરાઓ કે એવું કોઈ બહાર રમતું હોય તો એના ઓલાથી અમને જોખમ રહે છે એમ. તો આ પીજીવીસી લોકોએ પગલાં લેવા આના માટે કંઈક કરવું જોઈએ એમ, જોવું જોઈએ એમ.